नमस्कार दर्शक मित्रों, सुनील ની સાથે YouTube चैनल में आपनु स्वागत छे अने हुं छुं सुनील। मित्रों आज सफर करीशुं अमदावाद में आवेला सरखेज रोजाणी अने जाणीशुं सरखेज रोजाणो केवो छे इतिहास अने केवा छे सरखेजना रोजा તે જાણવા માટે ચાલો જોઈએ આ વિડિયો। અમદાવાદની નજીક આવેલો સરખેજનો રોજો મુસ્લિમ સંત શિરોમણી શેખ અહમદ ખઠુ ગજબંક્ષની યાદમાં આ રોજાની બાંધવાની શરૂઆત કરવામાં આવી હતી। ખઠુ ગજબંક્ષ અમદાવાદના શહેનશાહ અહમદ શાહના ગુરુ હતા। દિવાલ પર થયેલું બારીક નકશીકામ અમદાવાદની સીધી શૈલીની જાળી સાથે સરખાવી શકાય। આ રોજો ધાર્મિક મહત્વ ધરાવે છે, તેથી મુસ્લિમોનું તીર્થધામ પણ ગણાય છે। સખત પથ્થરની વચ્ચે મીણની જેમ મુલાયમ કોતરણયુક્ત બનાવી તૈયાર કરેલા સરખેજના રોજાને જોઈને તે સમયના કલાકારોની સાધનાની પ્રતીતિ થાય છે। સરખેજનો રોજો ગુજરાતમાં સૌથી મોટો કલાત્મક રોજા તરીકે ખ્યાતિ ધરાવે છે। અમદાવાદ દેશનું પહેલું હેરિટેજ સિટી છે। બાદશાહ અહમદ શાહે વસાવેલા આ શહેરમાં ગરણા પૈકી એક એટલે સરખેજ રોજા આ ઐતિહાસિક વારસો દેશ અને વિદેશના અનેક પ્રવાસીઓને આકર્ષે છે। રોજાની ભીંતો ખૂબ જ સુંદર છે અને તેના પર કોતરણી કરવામાં આવી છે। ખાસ કરીને મુખ્ય રોજાની કબરના વિશાળ ખંડની આરસની દિવાલોમાં સુંદર કોતરણી કરવામાં આવેલી છે। સરખેજ રોજા અને ફતેપુર સિકરી વચ્ચે સ્થાપત્યની દ્રષ્ટિએ અનેક સામ્યતા જોવા મળે છે, જેનું કારણ એક છે કે સરખેજ રોજાનું નિર્માણ કરનાર કારીગરોના પરિવારજનો ફતેપુર સિકરીના નિર્માણ કાર્યમાં પણ સામેલ હોવાના ઉલ્લેખો પ્રાપ્ત થયા છે। સરખેજ રોજાનું બાંધકામ ઈસવીસન 1451માં તત્કાલીન બાદશાહ કુતુબુદ્દીને પૂરું કરાવ્યું હતું। આ રોજાની બાજુમાં મહંમદ બેગડાની કબર તથા તેમના મહેલો પણ આવેલા છે। તે સમયગાળા દરમિયાન થયેલું કોતરણી કામ આજે પણ ખૂબ સુંદર રીતે જોવા મળી શકે છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે તે સમયગાળા દરમિયાન થયેલું કોતરણી કામ આજે પણ સમગ્ર ભારતમાં વખણાય છે અને અહીંની કોતરણીને જોવા દેશ વિદેશથી લોકો અહીં આવતા હોય છે અને પ્રવાસીઓની ભીડ જોવા મળતી હોય છે। અહીંની દિવાલો પર સુંદર જડાયેલી જાળીઓ અનેક પ્રકારની સુંદર ભૌમિતિક બાતક કલાત્મક ઘુમ્મટો થાંભલા કોતરણી કામ ઝરૂકા વગેરે તેની ઉત્તમ સુશોભનની રચનાની ગવાહી પૂરે છે। આ રોજામાં કેટલીક જાળીઓ પિત્તળની ધાતુની બનેલી છે। સરખેજ રોજાની અંદર તરાવ આવેલું છે। તરાવને કિનારે આવેલી આ ઇમારતોની સમૂહની ગણનાને અમદાવાદની સુંદર અને કલાત્મક સ્થાપત્યોમાં તેની ગણના થાય છે। આ સરખેજ રોજાની અંદર ફોટો ગેલેરી આવેલી છે। આ ફોટો ગેલેરીમાં તમે જોઈ શકો છો
અમિતાભ બચ્ચન, અબ્દુલ કલામ, નરેન્દ્ર મોદી જેવી મોટી શખ્સિયતો આ સર્કિટના રોજાની મુલાકાતે આવી ચૂકેલી છે. અને તેના જ કારણે, તે સંસ્કૃતિના કારણે દેશ વિદેશના લોકો પણ આ સર્કિટના રોજાની મુલાકાતે આવે છે. સખત પથ્થર પર મીણની જેમ મુલાયમ કોતરણી યુક્ત બનાવી તૈયાર કરેલા સરખેજ રોજાને જોઈને તે સમયના કલાકારોની સાધનાની પ્રતીતિ થાય છે. સરખેજનો રોજો ગુજરાતમાં સૌથી મોટા કલાત્મક સ્રોજા તરીકે ખ્યાતિ ધરાવે છે. તે સમયગાળા દરમિયાન થયેલું કોતરણી કામ આજે પણ ખૂબ સુંદર રીતે જોવા મળી શકે છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે તે સમયગાળા દરમિયાન થયેલું કોતરણી કામ આજે પણ સમગ્ર ભારતમાં વખણાય છે અને અહીંની કોતરણીને જોવા દેશ વિદેશથી લોકો અહીં આવતા હોય છે અને પ્રવાસીઓની ભીડ જોવા મળતી હોય છે. જો આપને અમારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરજો. થેન્ક યુ.